नमस्कार विद्यार्थी मित्रों, केम छो? मजा माने? ओके, रीकैप मा मात्र एटलू कहेवानू मारे के छल्ला लेक्चर मा तमे अल्डिहाइड अने कीटोन नू रिडक्शन सीखेला हता। सादू रिडक्शन एटले एनो अर्थ एवो थयो के भाई लिथियम एल्युमिनियम हाइड्राइड अथवा सोडियम बोरोहाइड्राइड अथवा उद्दीपकीय हाइड्रोजन साथेनी प्रक्रिया में तमारी पासे अल्डिहाइड माथी प्राथमिक अल्कोहल अने कीटोन होय तो द्वितीय अल्कोहल बने। ए सामान्य रिडक्शन थयुं कहेवाय, पण विशिष्ट प्रकारनुं जे हतुं एमां तमारी पासे क्लेमेन्सन रिडक्शन के जेमां झिंक मर्क्युरी समरस अने हाइड्रोक्लोरिक एसिड सांद्र, पण एमां हाइड्रोकार्बन अल्केन बने, अल्डिहाइड होय के कीटोन अनुरूप अल्केन बने छे। सेम कॉपी वुल्फ किस्नर रिडक्शन के जेमा तमे हाइड्रेजिन साथे प्रक्रिया करेली बराबर, अने पछी बीजा तबक्का मा इथिलीन ग्लाइकोल के जेनु उत्कलन बिंदु ऊंचू छे वो द्रावक राखवामां आवे अने तमे प्रक्रिया करो तो पण आल्केन ज बने छे। अने पछी अल्डिहाइड कीटोन नुं जे ऑक्सिडेशन हतुं एमां प्रबल ऑक्सिडेशन करता सांद्र नाइट्रिक एसिड KMnO4 K2Cr2O7 એના વડે ઓક્સિડેશન કરો તો અલ્ડિહાઇડમાંથી કાર્બોક્સિલિક સંયોજન બને બરાબર, પણ કાર્બનની સંખ્યા સરખી રહે। પણ કીટોનનું જ્યારે તમે ઓક્સિડેશન કરો છો ત્યારે એમાં C-C બંધ તૂટે, અલગ અલગ પ્રકારને તૂટી શકે છે અને કાર્બોક્સિલિક સંયોજનોનું મિશ્રણ બને, પણ એમાં કાર્બનની સંખ્યા મૂળ કીટોન કરતાં ઓછી હોય છે। કરેક્ટ, આ બધું યાદ કરાવું છું તમને બરાબર। તમને ઘણી વખતે કીધું છે ક્યારે તમે લખી શકો, એવરીથિંગ શુડ બી ઓન યોર ટંગ, તમે જો બોલી શકો તમે વાર્તા કરી શકો તો તમારી પેન ચાલી શકે, બસ આ નિયમ છે બરાબર। એટલે અને મંદ ઓક્સિડેશન કરતામાં તમે ટોલેન્સ કસોટી કરેલી જેને સિલ્વર મિરર ટેસ્ટ રજત દર્પણ કસોટી પણ કહેવાય, એ માત્ર એલિફેટિક અલ્ડિહાઇડ માટે હતું, એરોમેટિક અલ્ડિહાઇડ માટે નથી બરાબર। સેમ કોપી ફેલિંગ કસોટી એ પણ તમે કરી, અને ત્રીજી જે હતી એ તમારે હેલોફોર્મ, પણ એમાં શરત એવી હતી તમારી પાસે કે ભાઈ કાર્બોનિલ સમૂહનો જે કાર્બન છે એની સાથે ઓછામાં ઓછો એક મિથાઇલ સમૂહ હોવો જોઈએ અને તમે સોડિયમ હાઇપો હેલાઇટ સાથે પ્રક્રિયા કરો તો તમારી પાસે હેલોફોર્મ સંયોજન બને। એટલે એકચ્યુઅલી તો જે સંયોજન છે એમાં કાર્બોક્સિલિક સંયોજનનો સોડિયમ ક્ષાર બને અને બાકીનું CHX3, એક્સ એટલે તમારી પાસે ક્લોરિન બ્રોમિન આયોડિન હોઈ શકે બરાબર, ક્લોરોફોર્મ બ્રોમોફોર્મ આયોડોફોર્મ એવો શબ્દ વાપરી શકાય। એટલે આપણે રિડક્શનની ચર્ચા કરી નાખી, અમે તમને આખું લેક્ચર યાદ કરાવ્યું કારણ કે આ ચેપ્ટરમાં આનંદદાયક નથી એટલા માટે, અને આજે જે ટોપિક આપણે સ્ટાર્ટ કરીએ છીએ માત્ર બે જ ક્વેશ્ચન જો આપણીથી પૂરા થઈ શકે તો આજે, અને એના કનેક્શનમાં ફરી પાછા બીજા બે પ્રશ્નો આવશે, પણ પેન હાથમાં લેતા પહેલા જ કહી દઉં છું કે ભાઈ આને કેરફુલી તૈયાર કરવું પડશે બરાબર છે। નંબર વન, પેપરમાં પ્રશ્ન પૂછાતો રહે છે જ, જેવી રીતે 10મા ચેપ્ટરમાં SN1 SN2 માથાકૂટીઓ પ્રશ્ન હતો ને, એ તો આવડી ગયો ચલાવ માથાકૂટ ના લાગે, સેમ કોપી। અત્યારે સંગણન જે શબ્દ છે એ અલગ અલગ પ્રકારના સંગણનના સમીકરણો આપણે શીખવા છે રાઈટ, એટલે હું બોર્ડ ઉપર બધું જ મિકેનિઝમ સાથે સમજૂતી આપું છું અને પછી તમારે પાઠ્યપુસ્તકમાં પેન્સિલથી બધા નંબરિંગ પાડીને જ્યાં નામ ઘટતા હોય જ્યાં સંયોજન ઘટતું હોય ઉમેરવું પડશે રાઈટ। છે બે જ પાના ભરીને, બે લેક્ચર છે એની અંદર આપણા શીખવા માટે, પણ મેં કીધું એ પ્રમાણે નામ પણ આવશે અને તૈયારી પણ કરવી પડે। ચલો આવો, બંને પ્રશ્નોનો આપણે ડાયાગ્રામ તૈયાર કરી નાખ્યો છે, જે દેખાય છે એમાં ભરચક બોર્ડ કરી દઈએ ધીરે ધીરે। તો પ્રશ્ન મૂકેલો છે, અલ્ડોલ સંગણન પ્રક્રિયા સમજાવો, એનો કનેક્શનમાં તમારી પાસે છે પછીનો ક્વેશ્ચન, ક્રોસ અલ્ડોલ સંગણન સમજાવો, એમાં એ નંબર શીખવાનું છે અને બી નંબર પણ શીખવાનું છે, નીચે અલગ પ્રકારનું જોઈએ છે। પણ પહેલામાં પહેલું આપણી પાસે જે પ્રક્રિયા છે એમાં એવું કહે છે કે ભાઈ અલ્ડિહાઇડ અને કીટોન સંયોજનમાં
જે કાર્બોનિલ સમૂહ છે એના પછીનો જે કાર્બન હોય આપણે આલ્ફા કાર્બન કહીએ છીએ, તો આલ્ફા કાર્બન સાથે હાઇડ્રોજન પરમાણુ જોડાયેલો છે, એ હાઇડ્રોજન એસિડિક ગુણધર્મ ધરાવે છે, માટે તમને વિવિધ પ્રકારની પ્રક્રિયાઓ આપે. ફરી બોલો છો કે ભાઈ હાલ્ડિયન અને કીટોનમાં કાર્બોનિલ સમૂહના આલ્ફા કાર્બન સાથે હાઇડ્રોજન એસિડિક ગુણધર્મ ધરાવતો હોવાથી તમને વિશિષ્ટ પ્રકારની પ્રક્રિયાઓ આપે છે. ઓકે, હવે અહીં આગળ શરત તમને એવી કહે છે કે ભાઈ આલ્ડોલ સંઘનન જે તમે પ્રક્રિયા કરો એની અંદર કમ્પલસરી આલ્ફા કાર્બન પર હાઇડ્રોજન આવેલો હોવો જોઈએ. એટલે તમારે બે સેમ્પલ લખવા છે, તો બંને સેમ્પલ માટે આપણે એવું તૈયાર કરીએ છીએ. ચેક કરો, આ તમારું પહેલું વર્ણન આવી ગયું, આ તમારી પાસે બીજું વર્ણન આવશે, બરાબર. પણ એમાં આલ્ફા કાર્બન પર હાઇડ્રોજન પરમાણુ આવેલો હોવો જોઈએ જ, તો તમારી પાસે આ આલ્ડોલ સંઘનન શબ્દ મૂકેલો છે. આપણે પહેલું સેમ્પલ એવું મૂકવું છે, દાખલા તરીકે હું લખું છું કે ભાઈ CH3CHO તો ઇથેનોલ છે, કરેક્ટ. હવે આ જે ઇથેનોલ છે એના તમારે બે અણુ લેવાના છે, પણ આ જે પ્રક્રિયા તમે કરશો આલ્ડોલ સંઘનન એ મંદ આલ્કલીની હાજરીમાં થાય. હવે મંદ આલ્કલી એટલે મંદ NaOH ડાયોડ છે, અથવા બેરિયમ હાઇડ્રોક્સાઇડ પણ હોઈ શકે, બીજામાં BaOH ટ્વાઇસ લખીશું. મંદ આલ્કલી અથવા મંદ બેઝને ઉદ્દીપક તરીકે રાખવામાં આવે. ઓકે, બંને પ્રશ્નોમાં મંદ બેઝ જ છે એટલે ચિંતા છે જ નહીં, પણ એક વિશિષ્ટ પ્રકારની જે પ્રક્રિયા છે પછીના ક્વેશ્ચનમાં, જેનું નામ છે કેનિઝારો. કેનિઝારોમાં તમારે સાંદ્ર આલ્કલી રાખવાનું છે, એટલે એમાં સાંદ્ર NaOH અથવા સાંદ્ર KOH રાખી શકાય, રાઈટ. એટલે પ્રશ્નમાં તમે સ્પષ્ટતા કરતા જાઓ કે ભાઈ આલ્ડોલ સંઘનન હોય કે પછી ક્રોસ આલ્ડોલ સંઘનન હોય, બંનેમાં તમારે મંદ આલ્કલી રાખવાનું છે, પણ શરત એટલી કે એના તમારે બે અણુ લેવાના છે. એટલે ઇથેનોલના બે અણુ તમે રાખ્યા છે. હવે સાથે સાથે મારે તમને એમ કહેવાનું કે જે કાર્બન સાથે ક્રિયાશીલ સમૂહ જોડાયેલો હોય ને, આપણે આલ્ફા કાર્બન કહીએ છીએ, એક્ચ્યુઅલી તો સી ડબલ બોન્ડ કાર્બોનિલ સમૂહનો પડોશી કાર્બન આલ્ફા કાર્બન છે, અને આલ્ફા કાર્બન પાસે હાઇડ્રોજન છે. આ તમારું પહેલું સેમ્પલ આપણે મૂકીએ છીએ, અને મિક્સ ન કરો એટલે હું વચ્ચે તમને લાઇનિંગ આપી દઉં છું. આ આલ્ડિહાઇડનું સેમ્પલ તમારી પાસે આવશે ધીરે ધીરે, અને ત્યાર પછી તમારી પાસે કીટોન આવશે. હવે આ બે જે નિપજ તમે શીખો છો એ ત્યાં ફરી વખતે રિપીટ થવાની છે, ત્યાં રિપીટ થાય. હવે એમાં શું છે કે તમને મધ્યસ્થી નિપજ નથી આવી. અત્યારે આમાં પ્રશ્ન છે એમાં પૂરેપૂરા બંને તબક્કા લખેલા છે, અને ક્રોસ આલ્ડોલમાં વચલું ઉડાડી દીધું છે અને ફાઇનલ નિપજ લખી છે. ઓકે, એટલે હવે તમે ધ્યાન રાખો, એમાં ઓબ્લિક્વેલથી લખીશ પહેલા પ્રશ્નની અંદર. પરિસ્થિતિ કેવી થવાની છે તમારી પાસે, તો બંને મૂકી દો. દાખલા તરીકે તમારું બીજું સેમ્પલ છે કે ભાઈ CH3COCH3 છે, અને એમાં પણ હું મંદ આલ્કલી મંદ NaOH આપણે મૂકી દઈએ છીએ, રાઈટ. ઓકે, હવે આ અત્યારે નામ આપી દો પ્રોપેનોન છે. એમાં પણ ક્રિયાશીલ સમૂહ જે છે CO કાર્બોનિલ સમૂહ, એનો પડોશી કાર્બન છે આલ્ફા કાર્બન, બરાબર. આ પણ આલ્ફા છે, આ પણ આલ્ફા જ થશે, પણ બંનેમાં આલ્ફા કાર્બનમાં હાઇડ્રોજન પરમાણુ તો છે જ, એટલે હું અત્યારે આને આલ્ફા કહું છું, બરાબર. અને તમારે એના બે અણુ તો લેવાના છે જ. એટલે શું થયું કહેવાય કે આલ્ડિહાઇડ અથવા કીટોન એના સમાન બે અણુ લેવામાં આવે છે, રાઈટ. હવે પ્રશ્ન જે થવાનો છે, આપણે મિકેનિઝમ શીખવી છે, તો મિકેનિઝમમાં અત્યારે બે ટાઈપનું લખાણ આપણે આપીએ છીએ. જો પહેલું બ્લુ પેનથી આપણે લખાણ આપીએ છીએ, ચેક કરો. આને મારે CH3C ડબલ બોન્ડ O અને H, આ ઇથેનોલનો એક અણુ છે, એક અણુને તમે પેટીમાં મૂકી દો, અને બીજો અણુ એ જ એને હું છૂટો રાખું છું, રાઈટ. આ બંને ઇથેનોલ નામ છે. એ જ વસ્તુ મારે સમજાવવાની છે, એટલે દાખલા તરીકે CH3C ડબલ બોન્ડ O અને CH3 તો પ્રોપેનોન છે, એક અણુ તમે પેટીમાં મૂકી દો અને એક અણુ છે હું છૂટો રાખું,
બરાબર આ તો લખવાનું નથી સમજવા માટે છે એટલે હવે શું થાય તો જે કાર્બોનિલ સમૂહ નો પડોશી કાર્બન આલ્ફા કાર્બન છે એની સાથેનો હાઇડ્રોજન એસિડિક ગુણધર્મ ધરાવશે પરિસ્થિતિ તમારી પાસે કેવી થવાની તો કે એમાં દરેકમાં એક સરખો મિકેનિઝમ છે કે આલ્ફા કાર્બન પરથી અહીંથી એક એચ કાઢીને હું આ ઓક્સિજનને આપી દઉં છું બરાબર જો આપણે ત્યાં આગળ એક એચ કાઢીને આપી દઈએ બરાબર તો ઓક્સિજનની સંયોજકતા કેટલી થવાની છે ત્રણ થઈ જાય એટલે તરત જ એમાં પાઇ પ્રકારનો બંધ તૂટી જશે તો પછી કાર્બનની સંયોજકતા ત્રણ જ થઈ એટલે ચાર થવા માટે એ આ કાર્બન સાથે જોઈન્ટ થઈ જાય રાઈટ ફરીથી જો આ મિકેનિઝમ બધામાં કોમન છે એટલે અત્યારે મેં જે લખતો નથી એટલા માટે કે આ જે છે સેકન્ડ બીજો અણુ એમાંથી એક એચ કાઢીને ઓક્સિજનને આપશો એટલે ઓક્સિજનની બે સંયોજકતા થઈ ગઈ અરે એકચ્યુઅલી ત્રણ થઈ એટલે તરત પાઇ બંધ તૂટી નાખે તોડી નાખશે ને આ બધું જોડાણ થઈ જાય તો હવે સભ્ય તરીકે લખું તો જો CH3CH નીચે OH થયું એટલું લખે પહેલા કે ભાઈ CH3CH નીચે OH CH3CH નીચે OH પછી આ કનેક્શનમાં CH2 છે અને CHO છે બરાબર આ જ સમીકરણ બાજુમાં ફરી વાર આવશે હવે પહેલા ગ્રીન પેનનો યુઝ કરી નાખીએ તો આ તમારી પાસે આલ્ફા કાર્બન છે કે જેની સાથે ક્રિયાશીલ સમૂહ છે આલ્ફાનો પડોશી બીટા કાર્બન છે પણ હવે એનું IUPAC નામ પાડવું હોય તો આ એક નંબર બે નંબર ત્રણ નંબર અને ચાર નંબર બરાબર તો ત્રીજા કાર્બન ઉપર OH સમૂહ છે એટલે એનું નામ તમારી પાસે 3 હાઇડ્રોક્સી બ્યુટેનોલ બનવાનું છે નામકરણ આપણે આપતા જઈએ તો ત્રીજા કાર્બન ઉપર OH સમૂહ છે 3 હાઇડ્રોક્સી બ્યુટેનોલ ઓકે પણ અહીંયા આગળ પાણીનો અણુ દૂર થઈ જશે એટલે એમાંથી જ્યારે પાણીનો અણુ દૂર થાય તો કેવી પરિસ્થિતિ થશે એમાં તો આલ્ફા બીટા કાર્બન પરથી એટલે આલ્ફા કાર્બન પરથી તમે એચ ને કાઢવાના છો જો ચોરસ પેટી મૂકી અને બીટા કાર્બન પરથી OH ને કાઢશો એટલે માઇનસ H2O આપણે કરી દઈએ જો પાણીનો અણુ દૂર થાય અને બાકીનું તમારી પાસે શું થવાનું તો કે આલ્ફા બીટા વચ્ચે દ્વિપદ અસંતૃપ્ત અલ્કિલ રૂપાંતરણ પામવાનું છે એટલે હવે સભ્ય જો હું લખું તો કેવું થાય જુઓ CH3 પછી CHOH નીકળી ગયો ચાર સંયોજકતા કરવા માટે ડબલ બોન્ડ થશે ફરી પાછો એક એચ નીકળી ગયો છે અને CHO થઈ ગયું કહેવાય પણ નામકરણમાં 1, 2, 3 અને 4 પહેલા તો બ્યુટેનોલ છે પણ બીજા કાર્બન ઉપર દ્વિબંધ છે એટલે આગળ આવી ગયેલું છે આપણી પાસે ઇન વત્તા આલ તો એનું નામ તમારી પાસે પડે બ્યુટ ટુ ઇન આલ સાચો એટલે અહીંયા જે તમારી પાસે નામ પડ્યું એ બ્યુટ ટુ ઇન આલ ઇન વત્તા આલ તો આ નિપજ તૈયાર થઈ કે આલ્ડોલ નિપજ થઈ હવે શબ્દ એમ થયો કે આલ્ડોલ કેમ કહ્યું એને તો કે જ્યારે તમે આ પ્રક્રિયા કરશો ત્યારે આલ્ડિહાઇડ સમૂહ પણ છે અને હાઇડ્રોક્સિલ સમૂહ પણ છે બંને સમૂહની હાજરી છે એટલા માટે એને આલ્ડોલ આલ્ડિહાઇડ વત્તા આલ્કોહોલ એટલે હવે અહીંયા વચ્ચે જે તમારી પાસે નામ લખવું છે બરાબર આને મારે આલ્ડોલ નિપજ કહેવાય એટલે આલ્ડોલ પણ મધ્યસ્થી છે ને આલ્ડોલ ચલો આપણે નિપજ પણ શબ્દ આપી દઈએ એ આલ્ડોલ નિપજ કરેક્ટ અને એમાંથી જે તમે બનાવ્યું છે ફાઇનલ પાણીનો અણુ દૂર થઈ ગયો તો એને સંગણિત નિપજ કહેવાશે કે નહીં આ જે બનેલું છે સંગણિત નિપજ બની ગઈ કહેવાય એટલે આલ્ડિહાઇડ અને આલ્કોહોલ બંનેની હાજરી છે માટે આલ્ડોલ કહેવાશે અને આલ્ફા બીટા કાર્બન પરથી પાણીનો અણુ દૂર થયો એટલે એક્ચ્યુઅલી તો વિલોપન જ થયું ને એ પ્રક્રિયાનું નામ તમારી પાસે ગરમ કરશો એટલે વિલોપન થયું કહેવાય વિલોપનની પ્રક્રિયા થાય પાણીનો અણુ દૂર થયો અને સંગણિત નિપજ તૈયાર થઈ ગયો રેડી આ જ વસ્તુ આપણે કીટોન માટે સમજૂતી મૂકવી છે બરાબર ચલો ફરી પાછું અહીં આપણી પાસે ડિઝાઇન તૈયાર જ છે તો તમે શું કરવાના છો કે આ C ડબલ બોન્ડો કાર્બોનિલ સમૂહનો પડોશી
જે આલ્ફા કાર્બન છે એમાંથી તમે એક એચ ને અહીંયા લઈ જવાના છો. જો ત્યાં તમે એચ ને મૂકી દો તો એડવાન્સમાં જ આપણે કહી દીધું કે ત્રણ સંયોજકતા થાય એટલે પાઈ પ્રકારનો બોન્ડ તૂટી જશે. તો કાર્બનની ત્રણ સંયોજકતા થઈ ગઈ એટલે ચાર કરવા માટે એ આ કાર્બન સાથે જોડાઈ જશે, બરાબર. પણ હવે બનાવો ત્યાં ધ્યાન રાખજો કે CH3C ઉપર CH3 લઈ લો, નીચે OH કરો ને અહીંયા CH2 બાકી વધશે. જો મક્ત જે એટલે ખબર પડે પહેલામાં પહેલું કે ભાઈ CH3C આ CH3 ને ઉપર રહેવા મોકલી દીધું મેં, કરેક્ટ. અને O ને તમે H આપેલો છે એટલે અહીં સુધી થઈ ગયું. અને આમાં CH2 બાકી વધેલું છે અને COCH3. હવે પછી શું પાઠ્યપુસ્તકમાં સી ડબલ બોન્ડ ને એવું બધું કર્યું છે, હવે એવું આપણે લખવાની જરૂર નથી, સીધી સીધું તમે લખાણ આપી શકો. પહેલા તો આ કાર્બોનિલ સમૂહ છે એનો પડોશી કાર્બન એટલે આલ્ફા કાર્બન થયો, આલ્ફાનો પડોશી બીટા આપણે લખીએ છીએ. અને સાથે સાથે અહીં આગળ જો નંબરિંગ કરીએ, જો તમે નંબરિંગ કરશો તો ભૂલ નથી ને, ફરી ચેક કરો CH3C ઉપર CH3 નીચે OH, પછી આ CH2 સી ડબલ બોન્ડ અને CH3 છે. મકાન નંબર આપી દો તો 1 2 આ 3 આ 4 અને 5 છે, બરાબર. તો પહેલા એનું નામ લખવું છે આપણે. હવે બી ચોથા કાર્બન ઉપર હાઇડ્રોક્સિલ સમૂહ પણ છે અને મિથાઇલ પણ છે, પણ આલ્ફાબેટિકલ ઓર્ડર પ્રમાણે એચ પહેલા આવે એમ પછી આવે. એટલે જો તમે આનું નામ પાડો, ઘણું લાંબુ નામ થશે, તો એચ પહેલા 4-hydroxy પછી લખશો 4-methyl, બરાબર. 4-hydroxy 4-methyl pent-2-1, આમ પેન્ટેન પાંચ કાર્બન થાય પણ બીજા કાર્બન ઉપર પેન્ટેન 2-ઓન લખી શકાય. પણ મેં કહ્યું એ પ્રમાણે મારે આને જો કીટોન પણ છે અને આલ્કોહોલ પણ છે એટલે એને કીટોલ ની પછ કહેવાય, કીટોન વત્તા આલ્કોહોલ કીટોન કીટોલ કીટોલ ની પછ તૈયાર થયેલી કહેવાય, બરાબર છે. હવે તમે આલ્ફા બીટા કાર્બન બધી પાણી નો દૂર કરશો વિલોપન, આમાંથી OH કાઢશો, આમાંથી તમે H કાઢશો, એટલે હું અહીંયા -H2O મૂકી જ દઉં છું. એના પર તમે લખાણ આપી દો કે ભાઈ આ જે પ્રક્રિયા થઈ એ વિલોપનની પ્રક્રિયા થઈ કહેવાય, એટલે ગરમ કરીએ આપણે પાણીનો અણુ દૂર થશે. જો પાણીનો અણુ દૂર થાય, જો વધઘટ જોડી દો તો કયો બનશે, CH3C ઉપર CH3 છે, OH નીકળી ગયો, ચાર સંયોજકતા કરવા માટે ડબલ બોન્ડ થઈ ગયો, CH એટલે પછી ચાર સંયોજકતા થઈ ગઈ અને COCH3 બનેલું છે, કરેક્ટ. ચલો પાછું પાડો નંબર, તો નંબરિંગ કરશો એટલે 1, 2, 3, 4 અને 5. હવે પહેલું તો પાંચ કાર્બન એટલે પેન્ટેન કહેવાના, બીજા કાર્બન એટલે 2-1 પણ કહેવાના, અહીંયા 4-મિથાઇલ પણ છે, પણ ત્રીજા કાર્બન ઉપર દ્વિબંધ છે એટલે હવે આનું નામ કેવું બનશે, 4-મિથાઇલ પેન્ટ 3-ઇન-2-1, એટલે 3-ઇન-પેન્ટ-2-1 પણ લખી શકાય. ચલો લખીએ આપણે, તો પહેલામાં પહેલું ચોથા કાર્બન ઉપર મિથાઇલ સમૂહ છે એટલે 4-મિથાઇલ, પછી અહીંયા આગળ 4-મિથાઇલ 3-ઇન ત્રીજા કાર્બન પર દ્વિબંધ છે અને પેન્ટેન 2-ઓન. ચલો રેડી, ફરીથી 4-મિથાઇલ 3-ઇન પેન્ટેન 2-ઓન થઈ ગયો, પણ એ તમારી જે ફાઇનલ છે સંઘનિત નિપજ બનેલી કહેવાય, આ સંઘનિત નિપજ બની ગઈ, કરેક્ટ. હવે પ્રશ્ન એમ થાય કે તમે આને તો આલ્ડોલ બોલો છો, કારણ કે આલ્ડીહાઇડ અને આલ્કોહોલ સમૂહ છે આલ્ડોલ કહેવાય, પણ આમાં તો તમારી પાસે કીટોન સમૂહ અને આલ્કોહોલ છે તો કીટોલ કહેવાય ને, સંઘનિત નિપજ બને તો તમે બંનેમાં આલ્ડોલ સંગનન કેમ કહો છો, આ તો કીટોનનું સંગનન છે ને. પણ એનું કારણ એ છે કે ભાઈ કીટોન જે છે એની
પ્રતિક્રિયાત્મકતા અથવા વર્તણૂક છે, રાસાયણિક ગુણધર્મ છે કિટોલના, એ આલ્ડીહાઇડ ને મળતા આવે છે. કિટોલના ગુણધર્મ આલ્ડીહાઇડ ને મળતા આવતા હોવાથી એને પણ સામાન્ય નામ આલ્ડોલ સંગનન પ્રક્રિયા જ કહેવામાં આવેલું છે. એટલે એને આલ્ડોલ સંગનન કહેવાય. ક્લિયર? એટલે આ સ્વતંત્ર ક્વેશ્ચન હતો, તો તમારી પાસે આલ્ડીહાઇડ અને કિટોન બંનેને લાગુ પડે, એમાં શરત એટલી કે આલ્ફા કાર્બન પર હાઇડ્રોજન હોવો જરૂરી છે, અને ત્રીજું કે એના બે અણુ સાથે પ્રક્રિયા થવાની છે. ઓકે, તો આની અંદર આ બે વસ્તુ જે છે, આખું સમીકરણ ત્યાં ફરીવાર રિપીટ થવાનું છે, એ લખીએ તમને અંદાજ આવશે. હવે જે પ્રશ્ન મૂકેલો છે એમાં મૂકેલો છે ક્રોસ આલ્ડોલ સંગનન શબ્દ કીધો છે, ક્રોસ આલ્ડોલ સંગનન. હવે એમાં કન્ડિશન એવું કહે છે કે એમાં તમારે બે જુદા જુદા, ખાસ આપણે કહી દઈએ છે કે તમારી પાસે જે કન્ડિશન છે એમાં બે જુદા જુદા, બરાબર, આલ્ડીહાઇડ અને અથવા કિટોન, એવો શબ્દ દરેક જગ્યાએ મૂકવામાં આવે છે. આનું પહેલા આપણે સ્પષ્ટીકરણ કરી નાખો શું કહેવા માંગે છે. પહેલામાં બંને સરખા જ અણુ હતા આલ્ડીહાઇડ અને કિટોનના, જે તમે અહીંયા સેમ્પલ લીધેલું છે એ ઇથેનોલના જ બે અણુ હતા, પ્રોપેનોનના જ બે અણુ હતા સમાન. પણ અહીંયા તમારી પાસે પહેલામાં પહેલું કે બે જુદા જુદા, બંને આલ્ડીહાઇડ હોય પણ અલગ અલગ છે, અથવા તો બંને કિટોન હોય અલગ અલગ છે, અથવા એક આલ્ડીહાઇડ અને એક કિટોન હોય શકે, આનો મિનિંગ એવો થયો. તમને સેમ્પલ તો ખાલી આલ્ડીહાઇડ જ આપેલું છે આની અંદર એ વિભાગમાં, અને બી વિભાગમાં આપણે જે શીખવાના છે એમાં એક આલ્ડીહાઇડ અને કિટોન છે. એટલે અને અથવા કિટોનનો મિનિંગ એવો થયો. એટલે ક્રોસ આલ્ડોલની શરત શું છે કે બે જુદા જુદા આલ્ડીહાઇડ હોઈ શકે, અથવા બે જુદા જુદા કિટોન પણ હોઈ શકે, અથવા એક આલ્ડીહાઇડ અને કિટોન હોય તો અલગ ઓટોમેટિક બની જ ગયા છે, પણ એમાં શરત એવી આલ્ફા કાર્બન પર હાઇડ્રોજન હોવો જરૂરી હોય છે, અને એની પ્રક્રિયા થાય આ જ પ્રકારની, તો તમારી પાસે ચાર સંયોજનોનું મિશ્રણ બનશે. બરાબર? એટલે આપણે એથી લખાણ શરૂ કરતા જઈએ તો તમને એવું કહેવામાં આવેલું છે કે ભાઈ CH3CHO હું અત્યારે અલગ જ લખું છું, અને પ્લસ CH3CH2CHO. પહેલામાં પહેલું કે આ ઇથેનોલનો અણુ છે અને આ પ્રોપેનોલનો અણુ છે, એટલે આપણું જે સેમ્પલ છે એ બે જુદા જુદા આલ્ડીહાઇડ માટેનું છે, એ નંબર. ઓકે, કલર પૂર્તિમાં મારે એનું જ લખવું છે કે ભાઈ આ તમારી પાસે આલ્ફા કાર્બન છે જેની સાથે હાઇડ્રોજન આવેલો છે, અહીંયા પણ આ આલ્ફા કાર્બન થશે કે જે પણ હાઇડ્રોજન ધરાવે છે. એટલે આલ્ફા કાર્બન હાઇડ્રોજન ધરાવતું હોય એવા બે જુદા જુદા આલ્ડીહાઇડ અથવા કિટોન, અથવા એક આલ્ડીહાઇડને કિટોન રાખવાનું છે. પણ આપણે વાત કરીએ પ્રમાણે પ્રોસીજર તો તમારી મંદ આલ્કલીને મંદ NaOH જ ઉદ્દીપક તરીકે રાખવાનું છે બંને પ્રશ્નોની અંદર. હવે જે મિકેનિઝમ છે તમારી પાસે એમાં સ્વયં અને ક્રોસ, તો પોતાના જ બે અણુ તમારી પાસે તૈયાર થાય ઇથેનોલના, અને પ્રોપેનોલના જ બે અણુ હોય તો એ સ્વયં ક્રોસ આલ્ડોલ થયું કહેવાય, અને બંને જુદા જુદા હોય તો તમારી પાસે અલગ અલગ બન્યું કહેવાય. એટલે આપણે શું કરીએ છીએ, જે મિકેનિઝમ ત્યાં લખેલી છે એને ફરીથી રિપીટ કરીએ આમાં. પણ હવે ચાર નિપજોનું મિશ્રણ તમારી પાસે બનશે. બનશે કેટલી નિપજ? ચાર. ચાર નિપજ બનાવવા માટે મારે અહીંયા આગળ બે આલ્ડીહાઇડના અણુ લેવાના છે, સાથે સાથે બે પ્રોપેનોલના અણુ પણ લેવાના છે. એટલે જે ફાઇનલ ચાર નિપજ જે બનાવવા માંગુ છું, ચાર નિપજ બરાબર, એની અંદર વચ્ચે હું પ્લસ મૂકી દઉં, જો મોટી નિશાની પ્લસ, આ બે નિપજોનું મિશ્રણ અને આ પણ બે નિપજોનું મિશ્રણ છે. આમાં જે લખીશું એ સ્વયં એટલે પોતાના જ બે અણુ, સ્વયં આલ્ડોલ નિપજ તૈયાર થઈ કહેવાય, અને આમાં જુદા જુદા અણુ લેવાના છો
એટલે એને ક્રોસ આલ્ડોલ સંગલન થવાથી ક્રોસ આલ્ડોલ નિપજ બનેલી કહેવાય. એમાં બે જુદા જુદા પ્રકારના અણુ લેવાના છીએ. હવે મિકેનિઝમની જે માહિતી આપી છે કે આ સાઈડનું ડાબી બાજુનું લખીશ ડાબી બાજુની સમજૂતી છે, અને પ્લસ કરીને લખીએ જમણી બાજુની સમજૂતી છે. પણ કરી લો ચેક કે આપણે જોઈ લીધું છે થશે શું. તો વાત કરીએ પ્રમાણે આની અંદર ફરી બ્લુ પેનથી લખાણ આપી દો કે ભાઈ CH3C ડબલ બોન્ડ O અને H ઇથેનલનો એક અણુ અને CH3C ડબલ બોન્ડ O અને H ઇથેનલનો બીજો અણુ. એકને હું બોક્સમાં રાખું છું સમજવા માટે અને એકને આપણે છૂટું પડતો. આગળ શીખાય જ વસ્તુ કે અહીંથી તમે આલ્ફા કાર્બન પરથી H ને અહીંયા મૂકવાના છો એટલે તરત જ પાઈ પ્રકારનો બંધ તૂટી જશે અને કાર્બનની ચાર સંયોજકતા પૂર્ણ થવા માટે આની સાથે જોડાઈ ગયું. બરાબર. પણ મેં કહ્યું એ પ્રમાણે કે આમાં તમારી પાસે મધ્યસ્થી નિપજ નથી મૂકી, સીધી ફાઇનલ નિપજ તરીકે આપી દેવું છે. એટલે જે તમે પાણી નાણું દૂર કર્યા પછીની વાત છે. પાણી નાણું તમે દૂર કરી નાખો એટલે આલ્ફા બીટા પરથી હું બ્લુ પેનથી લખાણ આપું છું કે તમારી પાસે આ જે સૂત્ર છે CH3 CH નીચે OH ફરી પાછું CH2 અને CHO. બરાબર. આ તમારી પાસે લખાણ છે જ બધી દિશાની મૂકે. ભાઈ આલ્ફા કાર્બન છે, બીટા કાર્બન છે, એટલે હજુ આનું બીજું નામ તમારે આપવું હોય તો આને બીટા હાઇડ્રોક્સી આલ્ડિહાઇડ કહી શકાય. આલ્કોહોલ નિપજ ખરી, પણ એને જો બીજું નામ આપણે આપી દીધું બીટા કાર્બન ઉપર OH સમૂહ છે એટલે બીટા હાઇડ્રોક્સી આલ્ડિહાઇડ પણ તમે એને કહી શકો છો. બીટા હાઇડ્રોક્સી આલ્ડિહાઇડ છે એ આલ્કોહોલ નિપજ છે અને એમાંથી પછી સંગલિત નિપજ તૈયાર થાય પાણી નો દૂર થાય. તો સેમ કોપી કિટોન નિપજ જે છે તો એને બીટા કાર્બન ઉપર OH આવેલો છે એટલે બીટા હાઇડ્રોક્સી કિટોન પણ કહી શકાય કે નહીં. ચલો અહીં ફરી પાછું આપણે આપી દઉં એને બીટા હાઇડ્રોક્સી કિટોન સંયોજન પણ બનેલું કહી શકાય. એટલે સામે ત્યાં જગ્યા આપણે ઓછી રાખી છે તો બીટા હાઇડ્રોક્સી આલ્ડિહાઇડ તો બની જ ગયું, પણ એનું તમે નામ જે લખવાના છો એ આપી દો નંબર કે ભાઈ 1, 2, 3, 4 અને સાથે સાથે તમે જે દૂર કરવાના છો કે બીટા કાર્બન પરથી OH ને દૂર કરશો અને આલ્ફા કાર્બન પરથી H ને દૂર કરવાના છો એટલે પાણી નો દૂર થશે અને તમે એમાંથી જે ફાઇનલ નિપજ લખો છો એ મારે અહીંયા આપવાની. એટલે આના માટે લખાણ આપી દો CH3 CH ડબલ બોન્ડ CH અને CHO. હતું એમનેમ જ નામકરણમાં 1, 2, 3 અને 4. તો બ્યુટ ટુ ઇનાલ છે ને તમારી પાસે જે નામ છે એ બ્યુટ ટુ ઇનાલ બ્યુટેન ટુ ઇનાલ પણ લખી શકાય. એટલે જે બ્લેક પેનથી જે લખાણ આપેલું છે એ તમારું ફાઇનલ થયું. બરાબર. બ્લેક પેન બરાબર જે મધ્યસ્થી જે નિપજ બને છે જે મિકેનિઝમ પ્રમાણે એ આપણે બ્લુ કલરમાં મૂકેલું છે એટલે બ્યુટ ટુ ઇનાલ તૈયાર થયું કહેવાય. તો અત્યારે તમે જે અહીંયા મૂકેલું છે એમાં બંને ઇથેનાલના જ અણુ લીધેલા છે. રાઈટ. એટલે ઇથેનાલના જ બંને અણુ તમે લીધા તો ફાઇનલ નિપજ બની. તો સેમ કોપી તમે પ્રોપેનાલના જ બે અણુ લઈ લો તો એ સ્વયં પોતાના જ અણુ તૈયાર થવાના છે. તો એના માટે ફરી પાછું તૈયાર કરવું છે. તો મિકેનિઝમમાં પહેલા જતા રહો કે ભાઈ CH3 CH2 C ડબલ બોન્ડ O અને H આ તમારી પાસે પ્રોપેનોલ છે અને એક પેટી માણું મૂક્યો અને બીજો તમે છૂટો મૂકશો CH3 CH2 C ડબલ બોન્ડ O અને H. આમાં ફેરબદલી શું થશે? તો ફેરબદલીમાં આપણે તો આલ્ફા કાર્બન પરથી તમારે H ને દૂર કરવાનો છે ને. બરાબર. હવે આમાં આ આલ્ડિહાઇડ સમૂહ જે છે આલ્ડિહાઇડ
બે રીતે સમજી શકાય. દાખલા તરીકે અહીંથી તમે કેચ આપી દેશો અહીંયા આગળ, બરાબર, અને એનું તમે જોડાણ કરશો. ચલો એવું જ આપણે કરી દઈએ કે ભાઈ આ જે હતો એમ લખી દઉં, અલ્ફા કાર્બન પરથી એચ નીકળીને ત્યાં જશે. ચલો અહીં પાછા આવો. તો આ જે અલ્ફા કાર્બન પરથી એચ તમે આપેલો છે, અહીં પણ આપણે આપી દો કે ભાઈ અલ્ફા કાર્બન પરથી એચ આપો છો, કરેક્ટ. તો ત્યાં આગળ ફરી પાછા જાઓ કે ભાઈ આ અલ્ફા કાર્બન પરથી તમે એચ આપવાના છો, એટલે આ જે રાઉન્ડ મૂકો છો એ એચ મારે અહીંયા મૂકવાનો છે. પણ ઓક્સિજનની સંયોજકતા કેટલી થઈ ગઈ તમારી પાસે? ત્રણ. એટલે પાઈ પ્રકારનો બંધ તૂટી ગયો. તો કાર્બનની ત્રણ થઈ, એટલે કાર્બનની ચાર કરવા માટે, કાર્બનની સંયોજકતા ચાર કરવા માટે, નાની ત્રણ થઈ તો એને ચાર કરવા માટે આની સાથે તમે જોડાણ કરશો ને, આમની સાથે, જો મેં ડબલ લાઈન મૂકી દીધી, આવું કનેક્શન થશે. એટલે થોડું જાણી જજો કેવી રીતનું બનશે. તમારી પાસે પ્રોપેનોલ વાળો હતો ને, એટલે CH3CH2. જો આપણે આ જે મૂકેલું છે એવી રીતે હું થોડું ઉપર મૂકીશ કે ભાઈ CH3CH2CH નીચે હોય છે, CH3CH2CH નીચે હોય છે, બરાબર. એટલે કાર્બનની સંયોજકતા થઈ ગઈ ને, આની સાથે CH2 થાય અને એની સાથે પાછો CH3 ખરો અને ફાઇનલ તમારી પાસે CHO. હજી એક વાર ક્લેરી કરો કે ભાઈ CH3CH2CH નીચે હોય છે, અહીં સુધી આવી ગયું, કાર્બનની ચાર સંયોજકતા થઈ ગઈ. પણ જ્યારે તમે આને જોડાણ કરશો આની સાથે તો CH3 તમારી પાસે ઉપશાખામાં લેવું પડે ને, બરાબર છે. એટલે ફરી પાછું તમે આલ્ફા બીટા આપી દો કે ભાઈ આલ્ફા કાર્બન છે અને આલ્ફાનો પડોશી બીટા છે, એટલે બીટા હાઇડ્રોક્સી આલ્ડિહાઇડ તો બને છે. પણ જ્યારે તમે નામકરણ કરશો ત્યારે એક નંબર, બે નંબર, ત્રણ નંબર, ચાર નંબર ને પાંચ નંબર છે, બરાબર. તો એમાંથી પહેલાનું નામ લખી નાખીએ, જેમ આમાં જેમ નામ લખેલું છે કે ભાઈ 3-hydroxy બ્યુટેનાલ હતો ને, આનું તમારે નામ લખવું છે. તો ત્રીજા કાર્બન ઉપર OH સમૂહ હતો, તો 3-hydroxy બ્યુટેનાલ. રેડી? હવે જે વસ્તુ તમને નથી લખાણમાં આપેલી એ મેં બ્લુ કલરથી લખેલું છે, એટલે એને હું ગ્રીન ડોટેડ રાઉન્ડ આપી દઉં છું. જો આ તમારી પાસે આ ઘટક હતો અને એમાંથી તમે આ બનાવો છો, સેમ કોપી અહીંયા પણ હું રાઉન્ડ ગ્રીન ડોટેડ આપી દઉં છું, ઓકે, અને એમાંથી તમે ફાઇનલ નીપજ સ્વયં આગળ નીપજ લખવાના છો. પહેલા એનું નામ બનાવો. તો પરિસ્થિતિ કેવી થવાની છે કે ભાઈ એચ પહેલા આવે ને, એટલે 3-hydroxy 2-methyl પેન્ટેનાલ થશે. જો એનું તમારે નામ લખવું હોય તો ત્રીજા કાર્બન ઉપર એચ પહેલા આવે, એટલે 3-hydroxy 2-methyl અને પેન્ટેનાલ. રેડી? ઓકે. ત્રીજા કાર્બન ઉપર હોય છે 3-hydroxy 2-methyl, પાંચ કાર્બન છે એટલે પેન્ટેનાલ છે. પણ આલ્ફા બીટા પરથી પાણીનો અણુ દૂર થશે, એટલે આમાંથી તમે OH કાઢવાના છો અને આ આલ્ફા કાર્બન પરથી તમે એચ કાઢશો. તો ફાઇનલ નીપજ કેવી થવાની બ્લેક બેગમાં? તો કે CH3CH2CH, OH નીકળી ગયો એટલે ડબલ બોન્ડ, CH નીચે CH3 અને CHO બની જશે. ખાલી પાણીનો અણુ દૂર કર્યો, એથી OH અને પહેલામાંથી એક એચ નીકળી ગયો, સંયોજકતા પૂર્ણ છે. તો ફાઇનલ નામ પાડો 1, 2, 3, 4 અને 5. તો આ ઓકે થયું છે? મિકેનિઝમ કે તમને ફેરબદલી લાગે છે, કારણ કે આલ્ફા કાર્બન ઉપર આલ્ડિહાઇડ છે અને બીટા કાર્બન ઉપર હોય છે હાઇડ્રોક્સિલ સમૂહ હતો, પણ એનું નામ પાડવું હોય તો 2-methyl પેન્ટ 2-ઇનાલ થઈ જશે,
टू मिथाइल पेंट टू इनाल वस्तु एनी ज छे पण नामकरण मा टू मिथाइल पेंट टू इनाल अने सहज आम लागू करना तमारी क्रॉस अल्डोल वाली स्वयंवरी निपज तैयार थई गई कम्प्लीट। પણ હવે તમે શું કરવાના છો તો કે બે જુદા જુદા પ્રકારના અણુ લેવાના છો, એટલે પહેલામાં બંને ઇથેનોલના અણુ હતા, આમાં બંને પ્રોપેનોલના જ અણુ છે, પણ હવે એક ઇથેનોલને પ્રોપેનોલનો અણુ લેવો પડે, તો બે અલગ અલગ પ્રકારના તમે મૂકવાના છો। તો એમાં દાખલા તરીકે CH3C ડબલ બોન્ડ O અને H ઇથેનોલનો અણુ છે, એનું બ્લોક કરો અને CH3CH2C ડબલ બોન્ડ O અને H આ પ્રોપેનોલનો અણુ આપણે છૂટો મૂકેલો છે, તો કોમન મિકેનિઝમ તૈયાર કરવાનો છો। કોણ છે પેલો? ઇથેનોલ અને પ્રોપેનોલ છે। આમાં તમારે ધ્યાન રાખવું પડે, જો ખાસ અહીંયા ટીક માર્ક કરી દઉં છું, ચલો એને આપણે પહેલા બાકી રાખીએ। અહીંયા મિકેનિઝમ આવે, બ્લેક પેનથી લખી છે, એવું હશે તો જુઓ CH3C ડબલ બોન્ડ O અને H ઇથેનોલ અને CH3CH2C ડબલ બોન્ડ O અને H પ્રોપેનોલ છે, આને આપણે બ્લોક કર્યું। ઉપલા પ્રમાણે મિકેનિઝમ તમે કરશો, તો આલ્ફા બીટા આપણે આપી દઈએ છીએ કે ભાઈ આલ્ફા કાર્બન પરથી તમારે એચ આપવાનો છે, એટલે એની એચ સર કે ભાઈ આમાંથી એક એચ તમે ઓક્સિજનને કાઢીને આપી દો, તો તરત ઓક્સિજનની ત્રણ સંયોજકતા થઈ ગઈ, પાઈ પ્રકારનો બંધ તૂટી જશે, તો કાર્બનની ત્રણ થઈ, અહીંયા પણ કાર્બનની ત્રણ થઈ, ચાર થવા માટે આલ્ફા કાર્બન સાથે આ કાર્બનનું તમે જોડાણ કરી દેશો, બરાબર। હવે ક્રોસ અલ્ડોલ માટે તમે જે નિપજ બનાવશો થોડું સાઈડમાં લખીશ, તો પહેલામાં પહેલું આ તમે જે મૂકેલું છે એનું સ્ટ્રક્ચર આપો, બે જુદા જુદા હતા, એટલે પહેલા પહેલું CH3 થોડું હજુ દૂર રાખીએ, ચલો કે ભાઈ આ CH3 છે, પછી CH છે, નીચે OH છે, CH3 CH નીચે OH, પછી આનું કનેક્શન કરશો એટલે CH થશે, શાખામાં CH3 હતું અને આ CHO છે, રેડી। તો ઉપરના જેવું નામ આવડે દરેકને, પણ હું ડોટેડ લાઈનથી મૂકી દઉં છું, બરાબર આ પ્રકારનું બન્યું। હવે શરૂ કરતા પહેલા આપણે કહી દઈએ કે ભાઈ આ તમારી પાસે આલ્ફા કાર્બન છે અને આ બીટા કાર્બન છે, નથી દેખાતો આપણે બ્લેક પેન મૂકી દઈએ, ચલો આલ્ફા કાર્બન બીટા કાર્બન, તો એને બીટા હાઇડ્રોક્સી નિપજ તો કહેવાય, એટલા માટે કે 1 2 3 4 તમારી પાસે બીટા હાઇડ્રોક્સી એલ્ડીહાઇડ નિપજ તો બનેલી છે, પણ એમાં શું થવાનું છે, એચ પહેલા આવે એટલે આનું તમે નામ પાડો, ઉપરનું છે ને 3 હાઇડ્રોક્સી પણ 2 મિથાઇલ બ્યુટેનોલ થઈ જાય, ઉપરનું જ તમારી પાસે નામ તૈયાર થયેલું છે, એટલે જો 3 હાઇડ્રોક્સી 2 મિથાઇલ ખાલી ડેશ મૂકી દો, 3 હાઇડ્રોક્સી 2 મિથાઇલ, પણ પેન્ટેનોલને બદલે બ્યુટેનોલ બને છે, ઉપરની જ કોપી એચ પહેલા 3 હાઇડ્રોક્સી 2 મિથાઇલ બ્યુટેનોલ, અને હવે તમે પાણીનો અણુ દૂર કરશો, તો આલ્ફા બીટા પરથી પાણીનો અણુ દૂર થશે અને અસંતૃપ્ત આલ્ફા બીટા એલ્ડિહાઇડ બની જશે, તો ફાઇનલ ની પછી આપી દો એક કે ભાઈ CH3CH ડબલ બોન્ડ C નીચે CH3 અને CHO છે, CH3CH ડબલ બોન્ડ CH3 પાણીનો તમે દૂર કરેલો છે, પણ નિયમ પ્રમાણે 1 2 3 4 તો તમારું નામ શું બનશે, 2 મિથાઇલ બ્યુટ 2 ઇનાલ, સજો બીજા કાર્બન પર છે એટલે બીજા કાર્બન ઉપર મિથાઇલ સમો 2 મિથાઇલ 2 મિથાઇલ
મ્યુટ ટુ ઇન લ ચલો આને પણ પાછો આમ પેલી બાજુ છબડે ક્લોઝ કરી દો બરાબર છે હવે જોવાની વસ્તુ એમ છે કે તમારી પાસે આલ્ફા કાર્બન હતો અને આલ્ફાના પડોશી બીટા કાર્બન ઉપર OH છે રાઈટ ઇનવર્સ જો તમે અહીંયા ગણતરી કરો કે ભાઈ આ મિકેનિઝમ પ્રમાણે તમે આને H આપી દેશો તો ગોઠવણી ના થઈ કહેવાય જો આને H હું આપી દો ધારો કે તો એક કાર્બન મૂકીને આવશે એટલે અહીંયા આગળ નાનો અણુ અને મોટો અણુ છે પણ તો સામાજિક નિયમ છે ને કે ભાઈ મોટાના લગ્ન મેરેજ પહેલા થાય પછી નાનાના થાય હા કે ના જોકે ઘણી વાર એવું બને કે નાનો ઓવરટેક કરી જાય મોટા બે બાકી રહી ગયા નાના ભાઈ ઓવરટેક કરી નાખે એટલે અહીંયા હું બ્લેક પેનથી લખવાનો છું ખાસ ઉલટો કરજો ઉલટો કરવા માટે આને ફેર બદલી કરી નાખીએ છીએ તો હું આ જે લખાણ છે બોક્સની અંદર એ આપણે બદલી નાખીએ છીએ અને ચલો પહેલા બે કેન્સલ કરી નાખો અહીંયા મોટા ભાઈ પહેલા એટલે CH3 CH2 C ડબલ બોન્ડ O અને H અને નાના ભાઈ પછી તમે રાખવાના છો એટલે આપણી પાસે અલગ વસ્તુ આવી અને હતું એમનેમ જ બ્લુ પેનથી અને બોક્સ કરી દો એટલે એમાં ટીક માર્ક કરી પ્રોપેનોલનો અણુ પહેલાં લખો પછી ઇથેનોલનો અણુ લેશો અને એમાં આ જે છે આલ્ફા કાર્બન છે વસ્તુ એની છે પણ આલ્ફા કાર્બન પરથી બ્લુ કલર લઈએ છીએ આપણે આલ્ફા કાર્બન પરથી એક એચ છે તમે કોને આપવાના છો ઓક્સિજનને તો એ સંયોજકતા તમારી પાસે ત્રણ થઈ ગઈ છે પાઈ પ્રકારનો બંધ તૂટી જશે તો ત્રણ સંયોજકતા કાર્બનની અહીંયા પણ તમારી પાસે ત્રણ થઈ ચાર થવા માટે એ આની સાથે જોડાઈ જશે એટલે એનું બ્લુ કલરનું આપણે સમીકરણ આ સાઈડ મૂકીએ છીએ પહેલાં ચેક કરવા કે ભાઈ CH3 પછી CH2 એના પછી CH નીચે હોય છે ઓકે અને પછી CH2 અને CHO લખેલું છે તો અહીંયા તમને દેખાય છે કે બે આલ્ફા કાર્બન ક્રિયાશીલ સમૂહ અને આ બીટા કાર્બન છે જો તમે પહેલા આ અણુને પેલો મૂકશો તો બીટા પર હાઇડ્રોક્સિલ સમૂહ નહીં આવે વચ્ચે CH2 આવશે બીટા હાઇડ્રોક્સિલ નિપજ બનતી નથી એમાં દોરી જોજો તમે ચિત્ર પાડો ના માનો તો આ તમારી પાસે 1 2 3 4 અને 5 છે બરાબર તો 3 હાઇડ્રોક્સી પેન્ટેન લ શું નામ કર્યું 3 હાઇડ્રોક્સી પેન્ટેનલ છે બરાબર અને એમાંથી જ્યારે તમે પાણીનો અણુ આલ્ફા બીટા પરથી દૂર કરશો પાણીનો અણુ -H2O એટલે આમાં જે તમારી પાસે પ્રક્રિયા આપેલી છે માની લો કે આ જે સમીકરણ છે હું લખાણ આપી દઉં કે આ જે ટેક્સ્ટબુકમાં ઇથેનોલ વત્તા પ્રોપેનોલ આપેલું છે અને એના પર એક નંબરમાં મદ NaOH લખેલું છે એટલે મદ NaOH ઉદ્દીપક તરીકે અને બીજી પ્રક્રિયામાં બીજી જે પ્રક્રિયા તમે કરશો એ તમે ગરમ કરો છો એટલે પાણીનો અણુ દૂર થાય એટલે મદ NaOH સાથેની પ્રક્રિયા થાય અને ગરમ કરવામાં એટલે પાણીનો અણુ દૂર થાય એટલે બે ટાઈપની ઘટના થઈ વિલોપન કહેવાય અથવા તો ડેલ્ટા પણ ગરમી આપી શકાય એવો શબ્દ પણ વાપરી શકાય તો આમાં વધઘટ ફાઇનલ કરી નાખો ભાઈ તો શું થયું CH3 CH2 CH OH નીકળી ગયો એટલે ડબલ બોન્ડ CH અને CHO થઈ જશે આપી દો નંબર 1 2 3 4 અને 5 તો પેન્ટ ટુ ઇનલ બની જશે ને પેન્ટ ટુ ઇનલ તો પેન્ટેન ટુ ઇનલ પણ કહેવાય આમાં તમારે લખવું હોય તો આવું લખે પેન્ટેન ટુ ઇનલ કમ્પ્લીટ એટલે જે તમે તૈયાર કર્યું એમાં સિમિલારિટી શું દેખાય છે તો અહીંયા તમારી પાસે બ્યુટ ટુ ઇનાલ છે બ્યુટ ટુ ઇનાલ છે તો અહીં તમારી પાસે જો પેન્ટ ટુ ઇનાલ બનશે કાર્બન વધે છે એટલે પોતાના જ બે અણુ હતા ઇથેનોલ તો બ્યુટ
10 4 કરવું બોલો બે જુદા જુદા પેન ટુ ઇનલ છે અચ્છા આના પ્રમાણે 2 મિથાઈલ પેન ટુ ઇનલ છે અને 2 મિથાઈલ બ્યુટ ટુ ઇનલ છે એક કાર્બન ઓછો એક કાર્બન વધુ બને છે એટલે આ તમારું પાઠ્યપુસ્તક પ્રમાણેનું ઉદાહરણ બન્યું કેવે પણ હવે સાથે સાથે બે જુદા જુદા તમારે તૈયાર કરવા હોય તો કેવું થશે એટલે બી નંબરનું જે તમારી પાસે છે એમાં એવું આપેલું છે એક આલ્ડિહાઇડ અને એક કીટોન છે એટલે દાખલા તરીકે રિંગ ઉપર છોટું પાડીને લખવું હોય તો પણ વાંધો નથી અત્યારે એવું લખી નાખે ચલો સી એચ ઓ અને રિંગ ઉપર સી ઓ સી એસ રાઈટ તમારી મોટી નિશાની કરી આ પહેલામાં પહેલું બેન્ઝાલ ડી હાઇડ છે એટલે એક આલ્ડિહાઇડ લીધેલું છે બેન્ઝાલિએટ છે અને એક જે છે એ એસિટોફિનોન છે એસિટોફિનોન એક બેન્ઝાલિએટ નું ઉદાહરણ લીધેલું છે અને એક એસિટોફિનોન નું ઉદાહરણ લીધેલું છે તમારી પાસે પણ એમાં જે આલ્ફા કાર્બન છે કોણ બન્યું કહેવાય રિંગ પરનો કાર્બન આલ્ફા કાર્બન થયો ને એની સાથે હાઇડ્રોજન નથી અને અહીંયા આગળ પણ COCH3 છે તો તમે આને આલ્ફા કાર્બન ગણશો એસાઇલ સમૂહ તરીકે લઈને તો એમાં પણ હાઇડ્રોજન પરમાણુ નથી આવેલો તમારે તો એની જે પ્રોસિજર આપવી છે મંદ NaOH સાથે જ છે ને એટલે મંદ NaOH તમે રાખવાના છો પણ આપણે એનું જે મિકેનિઝમ છે બાજુમાં દોરી સમજૂતી લઈ લઈએ અને એ બ્લુ પેનથી મૂકી અને ફાઇનલ લિપજ આપી દો તો ચેક કરો જો હવે આપણે એને છૂટું પાડી દઈએ કે બે બેન્ઝિનની રિંગ સી ડબલ બોન્ડ ઓ અને એચ એટલે બેન્ઝાલ્ડિહાઇડનો એક અણુ આલ્ડિહાઇડ લીધો છે અને કીટોન દોરવો છે પણ એમ આપણે ઉલટો કરી નાખો એટલે CH3CO અને બેન્ઝિનની રિંગ છે અને છૂટું પાડવું હોય તો સી ડબલ બોન્ડ ઓ આપી દઈએ કરેક્ટ એટલે ઉપર જે લખેલું છે કે બે જુદા જુદા આલ્ડિહાઇડ સેમ્પલ હતું અથવા બે જુદા જુદા કીટોન પણ હોય અને એક આલ્ડિહાઇડ અને કીટોન છે તો તમારી પાસે એક આલ્ડિહાઇડ છે બેન્ઝાલ્ડિહાઇડ અને એસિટોફિનોન એક કીટોન પણ છે બે અલગ અલગ લીધા છે પ્રોસિજર પ્રમાણે તમારી પાસે આલ્ફા કાર્બન છે ને એની જ ઘટના છે કે ભાઈ આલ્ફા કાર્બન પરથી એચ તમે અહીંયા આપી દેશો એટલે સંયોજકતા તમારી પાસે પાઈ બંધ તૂટી ગયો બે પૂર્ણ થઈ ગઈ આ ત્રણ થઈ અને પણ ત્રણ થઈ ચાર થવા માટે આલ્ફા કાર્બનનું જોડાણ આપી દો પણ એ મધ્યસ્થી લિપજ છે એ હું બ્લુ પેનથી લખીશ આ બેન્ઝીનની રિંગ છે એના પછી સી એચ નીચે ઓ એચ છે બરાબર એના પછી સી એચ ટુ છે એના પછી સી ઓ અત્યારે સી ડબલ બોન્ડ ઓ અને બેન્ઝીનની રિંગ મેં મૂકી દીધી ઓકે આવી રીતે બનાવીએ છીએ પણ થયું કેવું તો કે આ જે ક્રિયાશીલ સમૂહ છે એ આલ્ફા કાર્બન છે આલ્ફાનો પડોશી બીટા છે તો એમાં તમે પાણીનો દૂર કરી નાખો એટલે આમાંથી ઓએચ દૂર કરશો અને આમાંથી એક એચ દૂર કરી નાખવાના એટલે ગરમ કરો એટલે પાણીનો અણુ તમારી પાસે દૂર થશે પ્રક્રિયાનું નામ તો આપણે શું બોલીએ છીએ અહીંથી લખીને હું આપી દઉં વિલોપન છે ગરમ કરો માઇનસ એચ ટુ થયું અને એને મારે નીચે ફાઇનલ લખવું છે તો ડિઝાઇન બનાવડાવો કે ભાઈ બેન્ઝીનની રિંગ બ્લેક પછી સી એચ થશે પછી ડબલ બોન્ડ સી એચ થશે સીઓ થશે અને એની સાથે આ બેન્ઝીનની રિંગ છે ચલો મિક્સ ના કરતા એટલે પેલું જે છે મિકેનિઝમ વાળું જે છે એને ગ્રીન પેનથી છૂટું પાડી દો આ તમે આની મિકેનિઝમ શીખી લીધી છે પણ હવે હું પાડી દો નામ તો નામ પાડશો એટલે 1 2 3 ત્રણ કાર્બન લીધા છે જબરજસ્ત નામ પડવાનું છે ને કારણ કે વન પહેલા કાર્બન ઉપર બેન્ઝીનની રિંગ છે ત્રીજા કાર્બન ઉપર પણ બેન્ઝીનની રિંગ છે તો એનું નામ તમારી પાસે
1,3-diphenyl લખાશે અહીંથી સ્ટાર્ટ કરું નામ જુઓ 1,3-diphenyl એટલે 1,3-diphenyl થઈ ગયું બીજા કાર્બન ઉપર દ્વિબંધ એટલે 2-in પ્રોપેન 1 ઓન પહેલા કાર્બન ઉપર બનેલું છે CO સમૂહ એટલે ફરીથી ચેક કરો 1,3-diphenyl 2-in પ્રોપેન 1 ઓન આ તમારી પાસે નિપજ બની ગઈ એટલે ટૂંકમાં આલ્ડોલ શા માટે કીધું તો કે આલ્ડિહાઇડ અને હાઇડ્રોક્સિલ સમૂહ બંને છે આલ્કોહોલ એટલે આલ્ડોલ કહેવાય અને પહેલામાં કીટોન અને OH છે એટલે કીટોલ કહેવાય એટલે મેં કહ્યું પ્રમાણે પહેલી પ્રોસેસ તમારી પહેલી જે પ્રક્રિયા કરશો એ મંદ NaOH સાથેની પ્રક્રિયા થઈ અને પછી તમે જ્યારે ગરમ કરો તો બીજી જે ઘટના બની છે આપણે વિલોપન લખીએ છીએ ને આ બે સ્ટેપમાં ઘટના થઈ કહેવાય એટલે બંને કીધું મારે સખત લખવાનું થશે બોર્ડ ઉપર હજી નેક્સ્ટ પ્રશ્ન તમે શીખવાનો છે એમાં પણ આ જ પ્રકારનું છે લખીને તૈયાર કરવું પડશે બધું પણ આ બધી જ જાણકારી તમને આપી દીધી છે એને ટેક્સ્ટબુકમાં આ પ્રમાણે નંબરિંગ કરશો તો ગોખવું નહીં પડે સહેલાઈથી જવાબ પછી સહેલો લાગે લખી શકાય એવો પણ લાગે છે ઓકે ચાલો મળીએ પાછા બીજો પ્રશ્ન લઈને આવજો